નમસ્કાર, આપનું સ્વાગત છે સાવધાન ગુજરાતમાં. અપરાધીઓની તમામ ચાલથી આપને કરાવીશું વાકેફ. અપરાધીઓ જે કરી રહ્યા છે અપરાધ, તેની તમામ માહિતી આપના સુધી પહોંચાડીશું અમારા વિશેષ કાર્યક્રમ સાવધાન ગુજરાતમાં. અપરાધીઓની નજર તમારા દરેક કાર્ય પર હોય છે. આપ વિચારો, આપ બેંકમાં ગયા છો, બેંકમાં પૈસા ઉપાડીને બહાર આવી રહ્યા છો, અને જો તમારા પર જીવલેણ હુમલો થઈ જાય તો. બસ આવી જ ઘટના બની છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા પાસે એક વ્યક્તિ પર. ખેડબ્રહ્માનો આ વ્યક્તિ પૈસા ઉપાડીને બહાર આવે છે, જેવો બેંકની બહાર આવે છે તેના પર થાય છે જીવલેણ હુમલો. અને જીવલેણ હુમલામાં આખી આ ઘટના શું બની, જીવલેણ હુમલા બાદ શું થયું, કઈ રીતે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, લૂંટ કઈ રીતે કરવામાં આવી, તેના પર કરીશું એક નજર. આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ. ફાયરિંગમાં કર્મચારીનું નિપજ્યું મોત. લૂંટ કરી આરોપીઓ થયા ફરાર. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ધોળા દિવસે બે રાઉન્ડ ફાયરિંગ કરી આંગડિયા પેઢીના કર્મચારીને મોતને ઘાટ ઉતારાયો. શહેરની જનતા કોઓપરેટિવ બેંક પાસે અજાણ્યા શખ્સોએ અચાનક ફાયરિંગ કરી દીધું. ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. આ હુમલામાં આંગડિયા પેઢીના કર્મચારીનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. લૂંટના ઈરાદે કરાયું ફાયરિંગ, બાદમાં ઝીંક્યા તીક્ષ્ણ છરાના ઘા. જેના પર હુમલો કરાયો તે આંગડિયા કર્મચારી પ્રકાશ નાયક ઉંઝાના કતુપુરા ગામના રહેવાસી હતો. ખેડબ્રહ્માની એમ માધવ આંગડિયા પેઢીની શાખામાં કામ કરતો હતો. પ્રકાશ તેની પેઢીના કામ અર્થે બેંક ગયો હતો. બેંકમાંથી તેણે આશરે 2.5 લાખની રકમ ઉપાડી. રૂપિયા ઉપાડી પ્રકાશ જેવો બેંકમાંથી બહાર નીકળ્યો કે તેના પર પોલીસનું બોર્ડ લગાવેલી કારમાં આવેલા કેટલાક શખ્સોએ પહેલા ફાયરિંગ કર્યું. બાદમાં આરોપીઓએ પ્રકાશ પર તીક્ષ્ણ છરાથી હુમલો કર્યો. આ હુમલામાં પ્રકાશનું મોત નિપજ્યું. પોલીસે જ્યારે પ્રકાશની બેગની તપાસ કરી ત્યારે તે ખાલી હતી. આ લોકો જે આવેલા એ સ્વિફ્ટ ડિઝાયર સફેદ કલરની ગાડી લઈને આવેલા, કાળા કાચ હતા એમાં, અને 3-4 જણા આવેલા હોય એવું એક સીસીટીવી કેમેરામાં દેખાઈ આવે છે. થોડાક ફૂટેજ નબળા હોવાના લીધે ઓળખ થઈ શકતી નથી, પરંતુ અમે ફોરેન્સિક સાયન્સની મદદ લઈ અને જે લૂંટ કરવા આવેલા ઈસમોની તપાસ કરી રહ્યા છીએ. તદઉપરાંત અમારા જે બાતમીદારો અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓ મારફતે પણ આ ગુનો ડિટેક્ટ કરવાની પૂરેપૂરી અમારી કોશિશ છે. જ્યારે બેંકમાંથી તેણે નાણાં ઉપાડ્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું, પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે જ હત્યા કરાઈ હોવાનું પોલીસનું અનુમાન છે. હાલ તો પોલીસે આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. શૈલેષ ચૌહાણ, Z24 કલાક, ખેડબ્રહ્મા.